गुजरात में भाजपा प्रदेश पार्लामेंटरी बोर्ड की त्रिदिवसीय बैठक मळशे। आ बैठक 17 मार्च थी 19 मार्च दरमियान मळशे अने जेमां उम्मीदवारों की पसंदगी ने लई चर्चा विचारणा करवामां आवशे। चूंटणी निरीक्षकों द्वारा लेवायेल सेंसनी प्रक्रिया अंगे पण बैठक में चर्चा विचारणा करवामां आवशे। तो आ बैठक में दक्षिण गुजरात और मध्य गुजरात ने कुल 11 लोकसभा की बैठकों पर अने उम्मीदवारों पर चर्चा कराशे। गुजरात में भाजप प्रदेश पार्लामेंटरी बोर्ड की त्रिदिवसीय बैठक मळशे। आ बैठक 17 मार्च थी 19 मार्च दरमियान मळशे अने जेमां उम्मीदवारों की पसंदगी ने लई चर्चा विचारणा करवामां आवशे। चूंटणी निरीक्षकों द्वारा लेवायेल सेंसनी प्रक्रिया अंगे पण बैठक में चर्चा थशे। पूरेपूरी सलामती मजबूत करने भाजपा जोड़ाई रो कोई आशा कोई लालच कोई वगर पूरेपूरी भाजपा नु काम कर निष्ठा थी काम कर अमरेली सीट 100% अमे जीती बतावशु। नहीं आप क्या जोड़ेलो नहीं क्या नहीं भाजपा नहीं आप क्या जोड़ेल नहीं तो नहीं भाजपा 2007 में लड़ा तो टक्कर काटा नहीं हार्दिक हूँ एक पाटीदार छू पाटीदार नाते हूँ हार्दिक पाटीदार ने लागण थी जोड़ेलो तो, जयरे जयरे हार्दिक ने मैं रहवा मकान अपायेल गांधीनगर अमदावाद में त्यार पछी अवारनवार में पछी एवं लाग्यु कि हार्दिक से एक कांग्रेस नु काम ज करी रह्यो छे। त्यार पछी हार्दिक नु जे कामिक रोजे वर्तन बदलाता बदलाता जोता एवं लाग्यु कि भाई आ पाटीदार नु काम नथी करतो असल में कांग्रेस नु काम करी रह्यो छे एटला माटे त्यां तेमे पड़तु। હવે તો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલો એ પણ એક કારણ હતું કારણ સમય નહીં ત્યારે સમય હતો અને અત્યારે એક નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે દેશમાં એટલા માટે જોડાયેલો છું। એવું તો એના કરતા તમને કહું આ કોંગ્રેસ જે છે માં વિધાનસભામાં અંદર ની અંદર તમે પુકારતા હતા અત્યારે ગઈકાલે આપણે 12 તારીખે અહીંયા સભા હતી ત્યારે આ બધા ક્યાં ખોવા ગયા સ્ટેજ ઉપર નો જય સરદાર કે નો નારા બોલાવ્યા રાહુલજી હતા બધા હતા। આ તો એક અમારા પાટીદાર ભોળા સમાજ ને મારી જવાને છેતરવા માટે જ હાર્દિકે પૈડો કરી ઘટેલો છે કોંગ્રેસે છેતરી ગયો અમારે મારી જેવા બધા છે અમારા સમાજમાં પાટીદાર સમાજ મોટે ભાગે કાઠિયાવાડ બોલો સમાજ છે આંદોલન પહેલા કોંગ્રેસમાં જોડાયો તો હું 2014માં ઇલેક્શન હાર્યા પછી એકદમ નિષ્ક્રિય થઈ ગયો હતો। આ પાટીદાર આંદોલન હાર્દિક ચલાવતો હતો એટલા માટે એને જોડાયેલો એક પાટીદારની લાગણીથી જોડાયેલો। વ્યક્તિ સ્વતંત્ર છે તમે પણ ચેન્જ કરતા છો મને એમ છે ક્યારેક ક્યારેક તમારી ટીવીની ક્યાંક ચેનલો હોય હું આરોપ નથી કરતો પણ હું તમારા ઉપર કોઈ આરોપ નથી કરતો પણ સ્વાભાવિક છે ઇલેક્શન આવે છે ત્યારે તમારા ઉપર આવો ચેન્જ થયો એવું મારા ધ્યાનમાં આવ્યું એટલે થેન્ક યુ। સાચી વાત છે તમે જે કરો છો અમે પણ સાચી કરીએ તો વધારે સારું સાંભળવું સારું તો વધારે સારું
હું કોઈને વ્યક્તિગત નથી કહેતો, પણ વ્યક્તિ સ્વતંત્ર છે થઈ શકે. પણ એટલા માટે આપણે વાત કરી કે અનુભાઈને હું વર્ષોથી ઓળખું છું, લાઠી 3 ધોરણથી 12 ધોરણ સુધી ભણ્યો છું. ખૂબ સરળ સ્વભાવના છે, ભામાશા તરીકેની એમની ત્યાં છાપ છે. બોલી શકે એમ નથી એટલે મેં લીધું, કે બધા બોલી શકે એવું જરૂરી નથી, તો કામના માણસ છે. એ વિસ્તારમાં આપ જોશો તો આપના ધ્યાનમાં આવશે કે અમરેલી જિલ્લો સુરત રહે છે, ડાયમંડના ખૂબ મોટા અગ્રણી છે. સામાજિક, ધાર્મિક અને કોઈ પણ વિકાસના કાર્યોમાં એનું કોન્ટ્રીબ્યુશન લગભગ નહીં હોય સૌરાષ્ટ્રમાં, સમાજમાં એવું નહીં બને. એવા નિખાલસ વ્યક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વ ધારાસભ્ય આજે જોડાણા છે. હું ભાઈ હનુભાઈ ધોરાજીયાના, હનુ બાબાના નામથી એ ઓળખાય છે ગુલામણા નામથી. આજે પણ એમની સેવા છે સમગ્ર અમરેલી જિલ્લામાં ખૂબ સારી છે. સમાજમાં પણ, પાટીદાર સમાજમાં પણ સતત કામ કરતા રહે છે. અને સમાજમાં પણ, કારણ કે પેટા ઇલેક્શન હતું, પેટા ઇલેક્શનની અંદર 2014માં ધારાસભાનું, તો એમની કેટલી ક્ષમતા છે એનો અંદાજ આપના સુધી મૂકવાનો પ્રયાસ કરું છું. કે ઉપરની સીટ 1,56,000 અમે જીત્યા અને એમની સીટ અમે 2,700 જીત્યા. એટલે આપના ધ્યાન પર રહે કે એમની જે સુવાસ છે એ ખૂબ સારી છે. હવે બંને શક્તિઓ ભેગી થશે. ભાઈ હનુભાઈને હું ભારતીય જનતા પાર્ટીમાં, ભાજપમાં હું સામેલ કરવા માટે આનંદ અનુભવું છું. મને પૂરો ભરોસો છે કે અમરેલી લોકસભા સીટ એ પહેલા પણ મજબૂત હતી, માત્ર વાતાવરણ બગાડવાનો પ્રયાસ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના નામે છેતરવાના પ્રયાસો થયા, એ તમામ પ્રયાસો હવે ધીરે ધીરે કરીને જે સમાજના આગેવાન તરીકે અમે એ વખતે ટીકી રાખી હતી 2007માં સુરત સ્થિત હતા. તો સ્વાભાવિક છે કે હવે બધી જ બાબતો એ ખુલ્લી પડી રહી છે. હું તો કહીશ કે રાહુલ ગાંધી પણ ગત વિધાનસભાની અંદર, હાલાકી આ સમાજ સંપૂર્ણપણે છેતરાણો નહીં ભાજપ સાથે રહ્યો, પણ ક્યારેક કેટલાક લોકો લાગણીમાં આવી અને એ પ્રકારે જોડાણા, જય સરદાર જય પાટીદારની ટોપીઓ પહેરવાની, સમાજને ઊંધી ટોપીઓ ફેરવવાની, નારા લગાવવાના, એ રાહુલ ગાંધીએ દરેક ચૂંટણીમાં કરેલું છે. એમણે સાચી જ વાત કરી છે અનુભાભાઈએ, એમણે વાત કરી એટલે મારા ધ્યાનમાં આવ્યું કે ક્યાંય પણ ન તો એ કહેવાતા સમાજના સેવકોએ આંદોલન કરીને અનેક નિર્દોષ લોકોને એના મા બાપના નિરાધાર છોડીને એ દીકરાઓ ગુજરી ગયા, ન એમની ચિંતા કરી. અને માત્ર ને માત્ર હમણાં જે સભામાં અનુભાઈભાઈને યાદ કરાયું ત્યારે ક્યાંય બેનરમાં પણ જય સરદાર જય પાટીદાર નહોતું. કોંગ્રેસ એવા વખતે ખૂબ વાતો કરતી હતી, પાટીદાર સમાજની સાથે અમે છીએ, એમના કારણે બધું છે. તો હું કહું છું કે તમે બેનરો ઉપર, કોંગ્રેસના બેનર ઉપર જય સરદાર જય પાટીદાર લખશો, કહેવાતા આગેવાને જય સરદાર જય પાટીદાર લખાવશે, કહેવાતા આગેવાનને કોંગ્રેસ બંને ભેગા મળીને લડી રહ્યા છે, ત્યારે એ ભવિષ્યમાં સભાઓ લેશે ત્યારે સભામાં આ જ ભાષણ બોલશે, આ જ શબ્દ બોલશે કે સૂત્રો બોલાવતા હતા. છેતરવાના પાપ એ કર્યા છે ત્યારે ગુજરાતને અને સમાજને ખૂબ મોટું નુકસાન એ કોંગ્રેસે કર્યું છે, ત્યારે સમાજે બરાબર એ બધાને પાઠ ભણવા માટે ઓળખી ગયો છે. અને એના ભાગરૂપે મને એવું લાગે છે કે અનુભાભા પણ અંદરથી જે પ્રકારે સાથે જોડાયેલા હતા, જે જોયું એ આપની સમક્ષ મૂક્યું છે. હું ભાઈ અનુભાઈનો પુનઃ એકવાર સ્વાગત કરું છું. કોઈ પણ વ્યક્તિ વિશેષની ક્યાંય પણ જવું હોય ત્યાં જઈ શકે છે, એમનો મારો કોઈ વિરોધ નથી, લોકશાહી છે. પણ જે પ્રકારની પ્રવૃત્તિઓ સાથે વાત કરી હોય ને પછી જે પ્રકારની વાતોમાં જોડાય, ત્યારે કોઈ પણ જ્ઞાતિ સમૂહ એ મૂર્ખ નથી, મૂર્ખ એ પોતે બન્યા છે એ ભવિષ્ય બતાવશે. જે લોકો આવે છે પોતપોતાની રીતે, કોઈ પણ શરત વગર આવે છે. નંબર 2, આપણે વાત કરી એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એમનો વિચાર ક્યારેય મૂક્યો નથી. નહીં, મારી જેટલી પણ પ્રેસ ને બાઇક છે એમાં કહ્યું છે કે ભાજપનો વિચાર, કે મનુભાઈ કહ્યું કે નરેન્દ્રભાઈનું નેતૃત્વ એ સ્વીકારીને કોઈ પણ અમારા વિચાર સ્વીકારવા આવે છે એનું છોડીને આવે છે, એનો અર્થ એ થાય કે ભાજપનો વિચાર એમને માન્ય રહે છે. અને ભાજપનો વિચાર સાથે કોઈ પણ વ્યક્તિ આવે તો સૌનો છત સૌનો વિકાસ અમારો મંત્ર છે. અને બધાને સાથે મળીને, કુલ મળીને દેશનું ભલું થાય આ ભાવ સાથે વિકાસના કાર્યમાં જોડાતા હોય તો લોકશાહી છે. ત્યાં પણ કેટલાક લોકો અમારા ગયા હશે. પણ ભાજપનો મૂળ વિચાર અને મૂળ તત્વ ભારતીય જનતા પાર્ટીનો, એને વિચાર લઈને કોઈ પણ આવે તો હજી પણ કહું છું કે અમારું મન ખુલ્લું છે.
કોંગ્રેસ આજકાલ અમારી બહુ ચિંતા કરે છે, ભાજપના કાર્યકર્તાઓ ભાજપના કાર્યકર્તા એ સંવેદનશીલ છે, ભાજપના કાર્યકર્તાને આ દેવાનો ચિંતા કરતા જ હોય છે, એમના કારણે જ ભાજપ ઉભું છે, શેરીમાં બુથમાં એ મથે છે, એના કારણે અમારી ઇમારત નરેન્દ્રભાઈ મોદીની ભારતની આ પ્રકારે બતાય છે. હું નતમસ્તક કાર્યકર્તાઓને અભિનંદન આપું છું, હું આપને યાદ કરાવવા માંગુ છું. 2000 ની કેટલી પણ ચૂંટણીઓ આવી રહી, 2007 ની ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જેને અમે સસ્પેન્ડ કરેલા, એ ધારાસભ્યોને કોંગ્રેસે ટિકિટો આપી. ચાલુ ધારાસભ્યની વાત કરું છું, 5 ધારાસભ્યો 3-4 લોકોને ટિકિટ આપી, હેલિકોપ્ટરમાં પ્રચાર કરવા માટે મોકલ્યા. એ કોંગ્રેસ અમને કહે છે, અમે તો જે ધારાસભ્યો આવ્યા છે એમણે એમનું પદ એમને પાછું આપે છે. પુનઃ એકવાર જનતાનો ચુકાદો, આ લોકશાહીમાં તો જનતા સૌરભ બોલી છે. આ જે પ્રક્રિયા છે, જનતા જયારે એમને વોટ આપતા હોય છે, જીતાડતી હોય છે, ત્યારે એ વ્યક્તિ પાર્ટીના વિચાર સાથે મતેકો કહેવાય. ભૂતકાળની અંદર 96માં રાજપા ભાજપા બિન કોણે ટેકો આપ્યો તો ધારાસભ્યો કોંગ્રેસે, શું એ બધા રાજીનામા